પોરબંદરમાં 4 સ્થળોએ યોજાયેલા યોગ સમર કેમ્પનું સમાપન થયું હતું. સમાપન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં 200 જેટલા યોગ સમર કેમ્પનું આયોજન કરાયું હતું. તે અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ 4 સ્થળોએ તારીખ 20-29 સુધી આ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 7-15 વર્ષના 400 બાળ યોગીઓએ ભાગ લીધો હતો. સમર યોગ કેમ્પમાં યોગ તાલીમ, ધ્યાનની તાલીમ, રમતા રમતા યોગ અને સંસ્કારની તાલીમ સંચાલક અને સહસંચાલક યોગ કોચ અને યોગ ટ્રેનરો દ્વારા આપવામાં આવી હતી અને દરરોજ પૌષ્ટિક નાસ્તો, એનર્જી ડ્રિંક અને યોગની બુક પણ આપવામાં આવી હતી. અમેરિકાના ગૌસેવક અને પોરબંદરના સેવાભાવી લોકો દ્વારા બાળકોને સ્કૂલ બેગ અને બાળકોને અભ્યાસમાં ઉપયોગી કીટ આપવામાં આવી હતી. સંસ્કાર, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, યોગિક વ્યાયામ વગેરે અંગે અલગ અલગ વિષયના તજજ્ઞોને બોલાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લામાં 4 સ્થળે યોજાયેલા યોગ સમર કેમ્પમાં ડોક્ટર વી આર ગોઢાણિયા મહિલા કોલેજ, ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, આર્ય સમાજ અને રાણાવાવના જમાતખાના પાસે સમર કેમ્પનું સમાપન કરાયું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર આયોજન જિલ્લા યોગ કોઓર્ડિનેટર જીવાભાઈ ખુટી અને ટીમ દ્વારા કરાયું હતું. આ યોગ સમર કેમ્પમાં બાળ યોગીઓનો સર્વાંગી વિકાસ થાય અને આવનારી પેઢી તનથી મનથી નિરોગી બને તેવા ઉદ્દેશથી અને હર ઘર યોગ કરતા થાય લોકો નિરોગી બને તેવા ઉદ્દેશથી આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. ડોક્ટર વી આર ગોઢાણિયા મહિલા કોલેજ ખાતે સંચાલક હર્ષાબેન દાસા અને સહસંચાલક મનીષાબેન પંડિત અને ભાવનાબેન બાદરશાહી દ્વારા ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સંચાલક ગોરધનભાઈ ચાવડા અને સહસંચાલક મહેશભાઈ મોતીવરસ તથા સહસંચાલક અંજલિબેન ગંધ્રોકિયા દ્વારા તાલીમ અપાઈ હતી, તો આર્ય સમાજ ખાતે કેમ્પના સંચાલક સુનિલભાઈ ડાકી અને સહસંચાલક મીરાબેન પંડ્યા તથા વિશ્વબેન ગોહેલ દ્વારા અને રાણાવાવ જમાતખાના પાસે સંચાલક નફીસાબેન ઢાલાની તથા સહસંચાલક ખીમાભાઈ મારુ અને નીલમબેન દ્વારા તાલીમ અપાઈ હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મહામૃત્યુંજય મંત્ર. કલ્યાણ મંત્ર. હવે સૂર્ય નમસ્કારના 12 મંત્ર પહેલેથી સ્ટાર્ટ. હવે શ્લોક નંબર 1. શ્લોક નંબર 2. સરસ, રિલેક્સ. હવે બધા ઊભા થશે, ઊભા કેમ થવાનું? પેલા દંડાસનમાં આવવાનું, પછી હાથ નીચે અડાડ્યા વગર ઊભા થવાનું. દંડાસનમાંથી નીચે જમીન હાથ અડાડ્યા વગર સીધું ઊભું થઈ જવાનું. ચલો ઊભા થાવ.
હવે બધા તાડાસન કરશે, તાડાસન. રિલેક્સ. હવે વૃક્ષાસન કરશે. નજર સ્થિર કરો, વૃક્ષાસન. સરસ. રિલેક્સ. હવે ધ્રુવાસન. સરસ. રિલેક્સ. ચાલો બેસી જાવ. બેસવાનું કેમ ખબર છે ને? તમારું બાળક 10 દિવસ થી સમર કેમ્પ ની અંદર આવે છે, તો તમારા બાળક માં સત્યનજી દઈવા છે. ઓમ બધાને. અમારા બચ્ચા સવારે જો વેલા ઉઠતા સંખા છે, સ્કૂલે તો જાય જ છે, પણ વેકેશન ટાઈમ માં રાતના મોડા સુવા છતાંય સવારે એક અવાજ કરીએ તો બચ્ચા વેલા ઉઠી જાય છે આવવા માટે. અને અમે બચ્ચા માંથી આવે છે યોગા માંથી, ત્યારે બી ફ્રી થાય ત્યારે બી યોગા કંઈક ને કંઈક એક્ટિવિટી કરે જ છે ઘરે. અને આમાં ઘણું બધું શીખવા મળ્યું છે. અને રોજ અલગ અલગ નાસ્તા કે બધા હેલ્ધી રહી શકે અને ખાતા બી શીખે સારું. અને મેં આ બચ્ચાને રોજ ને રોજ કંઈક ને કંઈક ગિફ્ટ આપી છે, તો બચ્ચા ગુસ્સા માટે પણ બચ્ચા ખુશ થયા કે અમને કંઈક ને કંઈક મળ્યું છે રોજના માટે. બચ્ચા આવા નવા પ્રોગ્રામમાં ભાગ લેતા રહે અને જે મેમ્બરોમાં સેવા આપે છે વેકેશન ટાઈમમાં, ઘર વેકેશનમાં સારો એનો સપોર્ટ રહે બચ્ચા વાસ્તે અને સારી સેવા આપે એવી નમ્ર વિનંતી. થેન્ક યુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ. સર, તમને એનાથી શું બેનિફિટ થયો છે? બેસી બેસને બધા એને પ્રતિષ્ઠા બેને સારો ક્વેશ્ચન કર્યો છે. હવે આટલા ટાઈમ પછી આ પહેલી વખત યોગ સેમિનાર થયો છે, એમાં ઘણા બધા ફાયદા થયા છે, જેટલા ઘણા બી એટલા ઓછા છે. એક તો કન્ટિન્યુ સવારે ઉઠવાનું ચાલુ રાખ્યું છે, એને પહેલાંથી યોગ કરવાનો શોખ હતો તો લાઈવ કર્યા તો એને વધારે ઇન્ટરેસ્ટ આવ્યો છે. પછી વધારે અમે યોગા ટીમને કહેશું કે પોતાના પર્સનલ ટાઈમમાંથી એ લોકોએ બચ્ચા માટે આપણો ટાઈમ કાઢ્યો છે અને સારી સેવા કરી છે. યોગા સરસ કરાવ્યા છે અને હરેક દિવસે એટલી સરસ એ લોકોએ કામ કર્યું છે, નાસ્તાનું કર્યું છે. અને હરેક દિવસે એટલો સરસ સરસ અલગ અલગ નાસ્તો હતો જેનાથી પ્રોટીન મળે છે અને બચ્ચા હેલ્ધી બને છે, હેલ્ધી ફૂડ ખાતા શીખતા છે. તો વધારે ધ્યાન જોઈએ લોકોને. અને બાકી હવે અમે વિનંતી કરશું કે આવા નવા સેમિનાર હરેક વેકેશનમાં કરતા રહીએ અને પોતાની સેવા આપતા રહીએ અને બચ્ચાને હેલ્ધી બનાવે અને બચ્ચાને શીખડાવે કે યોગ કરો ને રહો નિરોગ. થેન્ક યુ. બાળકોને સમર કેમ્પમાં આવવાથી શું બેનિફિટ મળ્યું છે એ જણાવશો? જય શ્રી કૃષ્ણ. અમારા બાળકોને અહીંયા આવવાથી એક તો એનામાં એકાગ્રતા, ધ્યાન એના પ્રત્યે થોડા, પહેલું તો બાળક હોય એ ચંચળ હોય, એને કંઈ ખ્યાલ ન હોય, પણ આ યોગમાં આવવાથી એ થોડોક ફાયદો થયો છે. અને બાળકને યોગ પ્રત્યે થોડીક જાગૃતતા મળી છે. વહેલું સવારે ઉઠી અને યોગ કરવા જોઈએ એ શરીર માટે ખૂબ જરૂરી છે. અને બીજી એક તો દેશી રમતો તમે રમાયેલી, એ છોકરા અત્યારે ફોન ને મોબાઈલ ને એ જ લઈને ઊભો હોય એને કંઈ ખ્યાલ જ નથી હોતો કે રમતો ને શું છે, તો એ બહુ ફાયદો થયો છે. અને ત્રીજા નંબરમાં તમે જે હેલ્ધી ફૂડ ને જંક ફૂડ એ થોડુંક બાળકને ખ્યાલ આવ્યો છે અને
અમારા ઘરે ક્યારેય નથી જમતા કે એવું ખાતા નથી, પણ અહીંયા હેલ્ધી ફૂડ પણ એ ખાવા વળગા છે. એટલે ખૂબ જ સરસ ગુજરાત સરકારનો આ એક કાર્યક્રમ હતો, અને આવા નવા કાર્યક્રમો કરતા રહે એવી આશા સાથે. અસ્તુ, થેન્ક યુ.